દ્વારકા સોમનાથને જોડતા અતિ મહત્વના નેશનલ હાઈવે માર્ગ પર ઓખામઢી સ્થિત હાલ ટોલ પ્લાઝા ઊભું કરી દેવામાં આવ્યું છે, ત્યારે રોડના કામ અધૂરા છે. ત્યાં ઉઘરાણી શરૂ કરી દેવાતા સ્થાનિક લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના અતિ મહત્વના ગણાતા દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે માર્ગ પર દ્વારકા તાલુકાના ઓખામઢી પાસે ટોલનાકું કરવામાં આવ્યું છે, જેમાં હાલ નીતિ નિયમો નેવે મૂકીને ઉઘરાણા શરૂ કરી દેવાતા સ્થાનિક લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. દ્વારકા તાલુકામાં ટોલનાકામાં જાણે ઉગાડી લૂંટ શરૂ કરવામાં આવી હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. ઓખામઢી ટોલનાકા પાસે હાલ ફાસ્ટટ્રેક ધરાવતા વાહનોને રિટર્ન પાસ માન્ય રાખવામાં આવે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારના લોકોને રિટર્ન પાસ મેળવવા બંને વખત 60-60 રૂપિયા આપવા પડે તેવી સ્થિતિ છે. રિટર્ન 90 રૂપિયા હોય છે ત્યારે ફાસ્ટટેગ વિના લોકોને વધુ ચાર્જ આપવો પડે છે, જ્યારે અનેક વાહન ચાલકો પાસેથી વધુ દંડ લેતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે દ્વારકા કલ્યાણપુર પંથકમાં પતિ પછી પસાત વિસ્તાર હોય ત્યારે આ વિસ્તારના લોકો ફાસ્ટટેગ જેવી સિસ્ટમનો ઉપયોગ કરતા ના હોય ત્યારે એક તરફ જવાના રૂપિયા, જ્યારે ક્યારેક 100 રૂપિયા પણ આ ટોલનાકાને ઉઘરાવતા હોવાનું સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. બોગાતથી નાવદરા જતા માર્ગમાં 4 કિલોમીટર માર્ગનું કામ પૂર્ણ થયું નથી, માર્ગનું કામ હજુ ચાલુ છે ત્યારે ટોલ વાહન ચાલકો કેવી રીતે ચૂકવે? જ્યાં વિકાસ હજુ પૂર્ણ નથી થયો ત્યાં ઉઘરાણા શરૂ કરી દેવાતા આસપાસના વિસ્તારોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. બોગાતથી નાવદરા જતા માર્ગમાં કામ શરૂ પણ નથી થયું ત્યારે ટોલનાકામાં ઉઘરાણી શરૂ કરી દેવાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટોલનાકાના આસપાસના વિસ્તારના ગામોના પણ લોકોને હાલ ટોલ આપવો પડે છે, જ્યારે નિયમ મુજબ આસપાસના વિસ્તારના લોકોને માસિક પાસ કાઢી દેવાનો નિયમ છે, છતાં આસપાસના ગામોના સ્થાનિક લોકો પાસેથી ટોલ ઉઘરાવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટોલનાકાની માર્ગદર્શિકા અનુસાર આસપાસના ગામોને વ્યાજબી ફી સાથે પાસ કાઢી આપવો પડે, જે સિસ્ટમનું પણ અહીં પાલન થતું ન હોય ત્યારે નીતિ નિયમો નેવે મૂકીને હાલોહી ઓખામઢી ટોલ બુથ પર ઉઘરાણા શરૂ કરી દેવાયા છે. મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત આ રોડ દ્વારકા શહેર સુધી બનવાનો હતો, પરંતુ દ્વારકા શહેરમાં બંને સાઈડ 15-15 મીટર બનાવી આપવાનો હતો, પરંતુ નેશનલ હાઈવે દ્વારા બંને સાઈડ માત્ર 9-9 મીટર કામ કરી અધૂરું છોડી દીધું છે. ટોલ ટેક્સ પ્રજા દરરોજ લાખો રૂપિયા અહીં ભરીને પસાર થવાની છે, ત્યારે અધૂરા કામ હોવા છતાં ટોલ ટેક્સ ઉઘરાવવાની મંજૂરી આખરે કેમ આપવામાં આવી? જો રોડનું કામ પૂર્ણ નથી થયું તો ટોલ કેમ ઉઘરાવવામાં આવે છે? નિયમોને વે મૂકી ટોલ ટેક્સ લોકો પાસેથી કેમ ઉઘરાવી શકાય? જ્યાં સુધી રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ઉઘરાણાની કરોડોની આવક કોના ખિસ્સામાં જશે? સ્થાનિકોને ટોલમાંથી અપાતી રાહત ક્યારે અપાશે? ટોલ ટેક્સની ફી ઉઘરાણી શરૂ કરાઈ છે તો રોડ પર વાહનોના શુલ્કના કેમ લખવામાં નથી આવ્યા? અધૂરી વિકાસ યાત્રામાં કોઈ પૂરો રોડ ટેક્સ ટોલ પરથી ઉઘરાવી શકાય ખરા? કયા કયા ગામો આ ટોલ નજીકમાં 20 કિલોમીટર હદ દિશામાં આવે છે તે પણ હજુ સ્પષ્ટ કરાયું નથી, ત્યારે અતિ પછાત તાલુકાના લોકો અનેક સવાલો વચ્ચે હાલ મૂંગે મૂટે લાખો રૂપિયા આપી રહ્યા હોય સ્થાનિક લોકોની સાથે વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અનેક સવાલો સાથે આ ટોલનાકાઓ વિવાદની શરૂઆત કરે છે. અમે ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિની વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો તો બોગાત નાવદરા રોડ વચ્ચે હજુ કામ પણ ચાલુ નથી, જ્યારે દ્વારકા શહેરમાં પણ નગરપાલિકાના પદાધિકારીઓની અનેક રજૂઆત છતાં હજુ કામ પૂર્ણ નિયમો મુજબ પૂર્ણ કરાયું નથી, ત્યારે આખરે આવી શક્તિઓ છે? વિકાસ હજુ સેવાડા સુધી પૂર્ણ નથી થયો ત્યારે નીતિ નિયમો નેવે મૂકી કેમ ટોલ ટેક્સ ઉઘરાવી શકાય? એ એક મહત્વનો સવાલ છે. રોડનું કામ અધૂરું છે તો ટોલ ટેક્સ કેવી રીતે લઈ શકાય એ પણ એક સવાલ છે. જ્યાં સુધી રોડનું કામ સંપૂર્ણ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ કેમ ઉઘરાવવામાં આવી રહ્યો છે? રોડ પૂર્ણ ન થાય ત્યાં સુધી કરોડોની ટોલ ટેક્સની ઉઘરાણી ક્યાં જશે એ પણ સવાલ છે. હાલ તો વાહન ચાલકો
ટોલ બુથના માથાભારે લોકો સામે નીચી મુંડીએ ટોલ આપી રહ્યા છે, ત્યારે આખરે તંત્ર આ મામલે યોગ્ય દિશામાં પગલાં લે અને પહેલાં રોડનું કામ પૂર્ણ કરાવે, ત્યારબાદ ટોલ વસૂલે. અને પણ નિયમોમાં રહીને તે ખૂબ જરૂરી છે. ટોલ ટેક્સની વિકાસ પહેલાંની ઉઘરાણીએ સ્થાનિકોમાં ભારે રોષ છે, ત્યારે આ મામલે ઉચ્ચ કક્ષાએ મુખ્યમંત્રી સુધી રજૂઆતો પહોંચી છે. હજુ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોમાં ટોલ ટેક્સનો વિવાદ ચરમસીમાએ પહોંચશે તેવું દેખાઈ રહ્યું છે. મુકેશ મુકરિયા, જેડેશ ટીવી, દ્વારકા.